ડુમસ્તી કે પીઠાવાલા કોલેજની પાછળ ગવિયર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સામે તાપી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી પીસીબીએ જણાવ્યું હતું કે તાપી નદીના કિનારાઓ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી કરાવડાવી રહ્યા હોવાનું અને તે રેતીની રોયલ્ટીની રકમ તેમજ અન્ય જરૂરી ટેક્સની ભરપાઈ નહીં કરતા હોવાની એક ફરિયાદ મળી હતી રેકેટને કાયદેસરની કાર્યવાહી કરવા અધિકારીઓની સૂચના મળતાની સાથે જ પોલીસે કામગીરી હાથ ધરી હતી વધુમાં જણાવ્યું હતું કે પીસીબી પીઆઈ એજે ભાટિયા પીસીબીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે આજે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ડુમસ રોડ સી કે પીઠાવાલા કોલેજની પાછળ ગવિયર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સામે આશરે એક કિલોમીટરના અંતરે તાપી નદીના કિનારે રેડ પાડી હતી જેમાં કેટલાક અસામાજિક તત્વો તેમના મળતીયાઓ દ્વારા નદીના પટમાંથી નાવડાઓની મારફતે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી ટ્રકોમાં લોડિંગ કરાવી રેતી ચોરીનું રેકેટ ચલાવતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા વધુમાં જણાવ્યું હતું કે તમામ આરોપીઓ પાસેથી પોલીસે રેતીનો જથ્થો કુલ પચીસ ટન જેની કિંમત રૂપિયા એક લાખ થતા ટૂંકમાં લોક કરેલો રેતીનો જથ્થો આશરે કુલ પાંચ ટન જેની કિંમત રૂપિયા પચીસ હજાર તથા સેક્સન પંપ મશીન સાથે ફિટ કરેલી બોટ કિંમત છ પચાસ લાખ અલગ અલગ રજીસ્ટ્રેશન નંબરવાળા ટ્રક નંગ પાંચ જેની કિંમત પચીસ લાખ તેમજ જેસીબી પોલેન્ડ મશીન નંગ એક જેની કિંમત આઠ લાખ પ્લાસ્ટિકની પાઇપ આશરે એકસો એંસી ફૂટ લાંબી જેની કિંમત અઢાર હજાર મોબાઈલ ફોન નંગ પાંચ જેની કિંમત પચીસો મળી કુલ્લે ચાલીસ પોઈન્ટ વીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે ડુમસ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે રમેશ ગલચર જનસાક્ષી ન્યૂઝ સુરત